नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 9 विषय गुजराती अने एमनो पाठ छे चौथो गोपाल बापा एमना विषय अभ्यास करीशू। तो सौ प्रथम आ पाठना लेखक छे एमना विषय आपणे थोड़ोक परिचय मेळवीए। पाठना लेखक छे मनुभाई पंचोळी अने एमने दर्शकना उपनामथी आपणे सौ जाणीए छीए। तो एमना विषयनो परिचय आपणे मेळवीए तो एमनो जन्म 2/11/1914 में थयो हतो अने एमनु पूरुं नाम छे मनुभाई राजाराम पंचोळी अने उर्फे दर्शकनो जन्म छे ए राजकोट जिल्लाना वाकानेर तालुकाना पंचासिया गामे थयो हतो। तेओ स्वातंत्र सैनिक हता। जेल निवास दरमियान खूब वाचन कर्युं, मनन चिंतन कर्युं। तेओ इतिहासना ऊंडा अभ्यासी हता। तेमणे ग्राम दक्षिणामूर्ति लोक भारती ग्राम विद्यापीठ में उच्च स्थाने रही अने राष्ट्रीय केळवणी क्षेत्रे उत्तम कामगिरी करी। केळवणीना नवा प्रयोगो कर्या। गांधी विचार, धर्म शिक्षण, इतिहास, साहित्य अने संस्कृति विषे ऊंडाणपूर्वक लेखन कर्युं छे। बंधन अने मुक्ति, दीप निर्वाण, सोक्रेटिस अने कुरुक्षेत्र वगैरे तेमनी सुप्रसिद्ध नवलकथाओ छे। झेर तो पीधा छे जाणी जाणी भाग 1, 2 अने 3 गांधीयुगनी समर्थ नवलकथाओमांनी एक छे। परित्राण, अंतिम अध्याय, गृहारण्य वगैरे तेमना उत्तम नाटकों छे। तेओ रणजीतराम सुवर्णचंद्रक, पद्मभूषण, साहित्य अकादमी एवोर्ड दिल्ली तथा ज्ञानपीठ मूर्ति देवी ना पुरस्कार थी सम्मानित थया हता। हवे आ पाठनी अंदर अपने मनुभाई पंचोळी छे शू कहवा मांगे छे तो एमनो आपणे टूंकमां जोईए तो गोपाळ बापा आ पाठनी अंदर मनुभाई पंचोळी उर्फे दर्शक छे बृहन्नल अने झेर तो पीधा छे जाणी जाणीना प्रथम भागमांथी लेवामां आव्यो छे। गोपाळ बापा अने महाराजा सयाजीरावनो संवाद अहीं केन्द्रमां छे के एक महाराजा सयाजीराव गायकवाड अने आ गोपाळ बापा बे वच्चेनी वातचीतनो व्यवहार छे आ पाठनी अंदर छे। पोताना मित्रना दीकराने ઉછેરવા માટે ગોપાળ બાપા જાડી ઝાખરા અને કોતરોવાળી જમીન એ સયાજીરાવ પાસે માંગે છે અને એમાં ગોપાળ બાપાની નિડરતા, પરોપકારતા તથા સમર્પણના દર્શન થાય છે। તો સામે પક્ષે સયાજીરાવની ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિ પ્રગટ થાય છે। સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે। માંડણ ભગતની ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધ બેસતી છે। તો હવે આપણે પાઠની અંદર જોઈએ તો કે ગોપાળ બાપા અને સયાજીરાવ ગાયકવાડ છે એમની વચ્ચેની ચર્ચાઓ સંવાદ છે એ કઈ રીતનો છે તે જુઓ। એક જ આદમીના પુણ્યે આ કોતરોને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે। 40 વર્ષે એ વાતને હજુ માંડ થયા છે। જો પાઠની શરૂઆત ક્યાંથી થાય છે તો કે ગોપાળ બાપા છે એ સયાજીરાવ ગાયકવાડ પાસે પોતાના મિત્રના દીકરા પાસે છે ને આ કોતરોવાળી જગ્યા છે એ માગે છે અને ગાયકવાડ છે એ માણસને પારખી અને એ કોતરોવાળી જગ્યા છે એમના નામે લખી દે છે અને પછી એ કોતરોવાળી જગ્યા છે એ ખેડી કરી અને એની અંદર સરસ મજાના આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝાડ છે વાવી અને સરસ મજાની એ જગ્યાને લીલી છમ કરી મૂકે છે એની વાત છે। એને એ વાતને કેટલા વર્ષ થયા તો કે 40 વર્ષ થયા આ વાતને હજુ માંડ થયા છે એમ। પછી ફરી પાછી વાત શરૂ કરે છે કે વર્ષની શિયાળાની એક સવારે એ સમયે જ્યારે બંને વચ્ચે સંવાદ થયો તો એ સમયે વર્ષની શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ આવા એક કોતરની ભેખડ ઉપર 1-2 અંગરક્ષકો સાથે ઊભા હતા। ઘણીવાર રાજા રજવાડાઓના શોખ હોય, રાજા મહારાજાઓના શોખ હોય કે શિકાર કરવો અને આવી જ રીતના મહારાજ સયાજીરાવ ગાયકવાડ છે શિકાર માટે થઈને એક ભેખડ ઉપર પોતાના 2 અંગરક્ષકોની સાથે ઊભા હતા।
પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવવાની વાવડે એ આ તરફ ઉતરી આવ્યા હતા. બાજુમાં ગીરના જંગલમાંથી એક દીપડો છે એ આ બાજુ આવ્યો છે એવી સમાચાર મળતા એની રાહમાં છે એ સયાજીરાવ ગાયકવાડ છે અહીંયા આવ્યા હતા. થોડાક શિકારીઓ ગોરડ બાવળના ઝાડા ઝાંખરામાંથી નીચે કોતરમાં જતી કેડીએ સાવચેતીથી ઉતરતા હતા. એ બધા ગોરડની ઝાડીમાં દેખાતા બંધ થયા. મહારાજ દૂર દેખાતી ટેકરીએ દૂરબીન માંડીને જોતા હતા ત્યાં કોતરમાં એક ખેડૂ માણસે આવીને પ્રણામ કરી અને થોડા ફળ ભેટ ધરી આવ્યો. મહારાજ સયાજીરાવ ગાયકવાડ છે કોતરના ટેકરા ઉપરથી દૂરબીનથી જોતા હતા કે ક્યાંય આવું જંગલી જાનવર છે પ્રાણી છે આવતું દેખાય છે ને એની સાથેના બીજા માણસો છે એ નીચે ટેકરાવાળી પાતળી કહેવાય પગપાળા જતી રસ્તાઓની જાણી ઝાંખરાઓ આડાવડા હોય એની અંદર વચ્ચે જઈએ નહીં જુએ છે કે ક્યાંય અહીંયા પેલો દીપડો છે છે નહીં ને. તો મારા જે દૂરબીન એ જ્યારે દૂરબીનથી જોતા હતા ત્યારે એને આ કોતરમાંથી એક ખેડૂત માણસ છે એ આવી અને સયાજીરાવ ગાયકવાડને પ્રણામ કરે છે અને એને થોડાક ફળ છે એ ભેટમાં આપે છે. એટલે આવું એને કરેલું જોઈ અને મહારાજ છે દૂરબીન બાજુમાં મૂકી અને પૂછે છે શું છે આ. એટલે પેલો ખેડૂત માણસ એમ કહે છે બોર બોર મુઠ્ઠી જેવડા. આશ્ચર્યથી મહારાજ છે આ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. એને ક્યારે આવડા મોટા સરસ મજાના બોર જોયા નહોતા એટલે એને એમ કીધું આશ્ચર્યથી કે આવા લીંબુ જેવા મોટા બોર આટલા મીઠા. પછી પૂછ્યું ક્યાંથી લાવ્યા. અહીંની મારી બોરડી પરથી મેં જાતે ઉછેરી છે. પેલા ખેડૂતે કીધું કે નજીકમાં મારી બોરડી છે ને એ બોરડીમાંથી હું બોર તોડીને તમારા માટે લઈ આવ્યો છું એમ અને એ બોરડીને મેં જાતે ઉછેરી છે એમ અને તમને ભેટ ધરવા આવ્યા હશો એમ. ગાયકવાડ એને પૂછે છે તો ગોપાળ બાપા એ પેલો ખેડૂત એટલે બીજું કોઈ નહીં પણ ગોપાળ બાપા એટલે ગોપાળ બાપા છે એ આરામથી બિનદાસ કે છે નાજી ભેટ ધરવા નહીં પણ ભેટ લેવા માટે આવ્યું છું. જુઓ રાજાની સામે બોલવું નિખાલસપણે હિંમતથી અને સાચું બોલવું એ પણ એક ખરેખર વીરતા કહેવાય. તો આવા હતા ગોપાળ બાપા. એટલે એને મહારાજે એમ પૂછ્યું કે તમે તો ભેટ ધરવા માટે આવ્યા હશો ને. તો ગોપાળ બાપાએ હિંમતથી અને આરામથી બિંદાસ કીધું નાજી ભેટ ધરવા નહીં પણ ભેટ લેવા માટે આવ્યો છું. હસીને મહારાજ કહે હં ત્યારે તો લોભે લોભે આવ્યા છો કહો શું અરજ છે. એટલે એને કીધું કે આ બોર ધરાવીને એની પાછળ તમારો લોભનો આશય છે તો એ લોભની આશાએ તમે આવે છો તો બોલો તમારી શું અરજ છે એમ. તો ગોપાળ બાપા કહે છે મહારાજ અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો માગણી કરજો. માગણી કરીએ તો વર્ષ 3 થઈ ગયા કોણ દાદ દે. એને કહે છે મહારાજા ગોપાળ બાપાને કે તમે અરજ કરી જુઓ માગણી કરી જુઓ ને. એટલે ગોપાળ બાપા એને સાચી સાચી વાત કરે છે કે માગણી કરવા કર્યા એને તો 3 વર્ષ થઈ ગયા પણ કોણ દાદ દે એટલે કોઈ જવાબ દેતું નથી. આપ શું કરશો. સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપાને પૂછે છે કે આ કોતરવાળી જગ્યા લઈને તમે શું કરશો. બોરડી ઉછેરશો. બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરોનું તળ. પછી ગોપાળ બાપા કહે છે ગાયકવાડને સયાજીરાવ ગાયકવાડને કે ગામના છોકરાઓને બોર પણ નથી મળતા પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરોનું તળ એટલે એની જમીન એ સાચું છે. અંદરના ગાળામાં ધરા ભર્યા છે ગમે ત્યાં 8 હાથ પાણી નીકળે છે. જમીન પણ કોઈ ભાતની છે. સિંગોડાના મારને જો કોઈ રીતે રોકીએ તો આમાં બનારસી લંગડોને ગરીબના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે. ગોપાળ બાપા આ જમીનને પારખી અને સયાજીરાવ ગાયકવાડને કહે છે કે આ કોતરોના તળ છે ને સાચા છે. તળ સાચા એટલે તળની અંદર છે ઉપજાવ જમીન હોવી અને એની અંદર પાણી હોવું. એટલે કે છે આ કોતરોની જમીનની અંદર ખોદો ને તો એમ કે છે 8 હાથે પાણી નીકળે એટલું પાણી છે ને એ જમીન પણ એવી સરસ મજાની છે ને કે તમે કેરીની જાત છે એ સાંભળી હશે. એટલે કે છે કે બનારસી અને લંગડો જેવી કેરીની જાત પાકે ગરીબના અમરફળ જેવા બોર છે એ ઢગલે ને ઢગલા ઉતરે એમ. દીપડા રંજાડશે નહીં સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપાને પૂછે છે.
તો ગોપાળ બાપા સરસ મજાનો હિંમતથી જવાબ આપે છે, આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે, એટલે તમારા માણસો એમ અધિકારીઓ અને રાજાના આજુબાજુના જે માણસો હોય એ એમ કહે છે કે એ અમને ન રંજાણે, એને એને દીપમાંની દીપડાની ઉપમા આપી છે. અહીંયા મહારાજે ઊંચું જોયું, એમની ભ્રમરો ઘડીક ખેંચાઈ અને મોઢા મોઢા આવું કહેનાર કોણ હતો જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો છે. મહારાજે જરાક જોયું તો એમ કે આવું મને કહેવાવાળો કોણ છે આવો, એમ સાચે સાચું મોઢે એમ પાછળથી તો સૌ કોઈ કે પણ સાચું કહેવાવાળાની હિંમત કોકમાં જોઈએ એમ, એટલે કે છે આવું મોઢા મોઢ કહેનાર કોણ હતો જોયું તો બોલનાર માણસથી મરક મરક હસી રહ્યો છે. નેણમાં ફરિયાદના રોષને બદલે સહેજ કૌતુક છે, એમ કે એને ફરિયાદ કરી એવું જરાય નહીં પણ કૌતુક એટલે કે આશ્ચર્ય છે. સયાજીરાવ ગાયકવાડની માણસને પારખવાની શક્તિ અચૂક હતી. આ મહારાજની અંદર સયાજીરાવની અંદર સામેવાળા માણસને પારખવાની શક્તિ છે એકદમ હતી. એમણે ધારી ધારીને બોલનારને જોયો અને ઊંડો શ્વાસ લીધો, જાણે મનમાં કંઈક ઉતર્યું અને પછી એકાએક કહે, તમને આ કોતર આપ્યું. પહેલાં એને ગોપાળ બાપાને બોલતા ધારી ધારીને જોઈ લીધા, પછી ઊંડો શ્વાસ લીધો અને પછી એને મનમાં એની વાત સાચી લાગી એટલે એને એકાએક એની ગોપાળ બાપાને કીધું સયાજીરાવ ગાયકવાડે કે તમને આ કોતર આપ્યું હમણાં જ લખી આપું છું અને એ સિવાય બીજી કંઈ મદદ જોઈતી હોય તો એ પણ ખેતી ખાતું આપશે, પણ એક કામ કરો પેલું મંદિર જોયું, એમ કે છે આ કોતર હું તમને લખી દઉં છું ને બીજી મદદ જોતી હોય તો એ આપીશ, પણ એ સિવાય તમારે બીજું કામ કરવાનું છે. પછી ગોપાળ બાપાને મંદિર બતાવે છે કે તમે પેલું મંદિર જોયું. એમણે કોતરને છેડે મથાળા પર ઊભેલા એક જીર્ણ શિવાલય બતાવ્યું, એટલે દૂર કોતરની છેડે ઉપર એક જૂનું શિવ મંદિર હશે એ એને બતાવ્યું, એટલે ગોપાળ બાપાએ એમ કીધું જી એ અપૂજ રહે છે એટલે એની કોઈ પૂજા નથી કરતું, જે મંદિરમાં પૂજા ન થતી હોય એને અપૂજ કહેવાય. એટલે સયાજીરાવ કહે છે કે એ અપૂજ છે અને શું કહે છે તો કે પેશવા સરકારે બંધાયું હતું, પેશવાઓના સમયમાં સરકારે આ મંદિર બંધાયું છે અને જૂનવાણી શિલ્પનો નમૂનો છે, જૂના જમાની કોતરણીનો એ સરસ મજાનો નમૂનો છે. તો ગોપાળ બાપાને એમ કહે છે કે એની પૂજાનો બંદોબસ્ત તમે કરો એમ. તો દખ લગાડતાને મહારાજ, દખ એટલે દુઃખ, તમે ખોટું ન લગાડતા, તમે દુઃખ નહીં લગાડતા મહારાજ, મારાથી બને તેવું નથી, એ કામ મારાથી થઈ શકે તેવું નથી. તો સયાજીરાવ એને ગોપાળ બાપાને પ્રશ્ન પૂછે છે, કેમ મૂર્તિને નથી માનતા, એટલે કે છે તમે ભગવાનની મૂર્તિને નથી માનતા. નારે બાપુ, એમ તો અમે અને તમે સો મૂર્તિઓ જ છીએ ને, એટલે એમ કહે છે કે ના એવું કંઈ નથી એમ, પણ તમે ને હું આપણે એક મૂર્તિ જ છીએ ને, આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પાણાની મૂર્તિઓ ક્યાં પધરાવી. ખરેખર એને બહુ સાચી વાત કીધી ગાયકવાડને, એને એમ કીધું કે અમારા જેવી મૂર્તિઓને રહેવા માટે આ ધરતી ઉપર જગ્યા નથી મળતી તો પછી પેલી પથ્થરની મૂર્તિની તો ક્યાં વાત જ કરવી, એ મૂર્તિ ક્યાં પધરાવવી એમ. મહારાજ ઘડી પર કહેનાર સામે એકી ટસે જોઈ રહ્યા, પછી કહે, વાત તો સાચી છે પણ ત્યાં એ મૂર્તિને નામે આશરો સૌને મળે તેવું કરજો એમ. તમારી વાત સાચી છે પણ મૂર્તિના નામે કોકને ત્યાં આશરો મળે ને એવું તમે કાંઈક કરજો એમ, અને ધર્મશાળા બંધાવીશ. એટલે ગાયકવાડ એમ કહે છે કે હું ધર્મશાળા બંધાવીશ, ભલે આ તુલસીશ્યામ જવા આવવાનો ધોરીમાર્ગ છે, એટલે કે છે આ માર્ગ એવો છે કે અહીંથી તુલસીશ્યામ છે એ જઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે તમે ગીરના જંગલમાં જાઓ ત્યાંથી નજીક જ છે તુલસીશ્યામ, સોમનાથ જાઓ તો પણ તમને નજીક થાય તુલસીશ્યામ, એટલે કહે છે કે તુલસીશ્યામ જવાનો આ ધોરીમાર્ગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આટલો અહીંયા સમજીશું, પછીનો પાઠ છે હવે પછીના વિડીયોમાં સમજીશું.